રાજકોટના જેતપુરમાં સિટી પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલના આપઘાતનો મામલો સામે આવ્યો છે. મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. કોળી ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખના દાવા પ્રમાણે ત્રણ પોલીસ કોન્સ્ટેબલના ત્રાસથી દયાબેને આત્મહત્યા કરી છે. મૃતકના પરિવારજનોએ નામ આપ્યા હોવા છતાં ગુનો ન નોંધવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અભયસિંહ નામના વ્યક્તિને મૃતકે આત્મહત્યા કરતા પહેલા ચૂંદડી બાંધેલા ફોટા પણ મોકલ્યા હતા. મૃતકના મોબાઈલમાંથી બીજા કોન્સ્ટેબલ સાથે કરેલી ચેટ બહાર આવતા તપાસને જ આરોપીએ બચાવવાની પેરવી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મૃતકને ચેટ સામે આવ્યા બાદ જો આરોપીઓ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમાજે આંદોલન અને આવેદનની ચીમકી ઉચ્ચારી છે. હવે એ આપઘાતના બે દિવસ પછી મને વાત મળતા જ મેં એસપી સાહેબને રાજકોટમાં આવેદનપત્ર દીધું. આવેદનપત્ર દીધા પછી ત્રણ દિવસ થયા, ટોટલ છ દિવસ થયા જેની કોઈ ફરિયાદ લેવામાં નથી આવી, જેના કોઈ કડી નથી આવી. અને કહે છે કે ફોન એફએસએલમાં દીધેલો છે અને ફોન આવશે ત્યારે બધું ખબર પડે કોણ છે શું નહીં. હવે એના પરિવારજનો એવું કહે છે કે ત્રણ વ્યક્તિઓ છે, એ ત્રણ વ્યક્તિઓના નામ દીધેલા છે નિવેદનમાં, એના નામ દીધેલા, છતાં એની ઉપર કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવતો. જે ફોનની અંદર એ છોકરીના ફોનની અંદર એ એવું કહે છે કે હું તારાથી થાકી ગઈ છું, તું મારી પર ખોટે ખોટા શક કરે છે અને હવે જો હું તારી સાથે હું શું કરું છું એમ એવું કહી અને પાછો ગળે ફસો ખાઈ અને એ ફોટો એના વોટ્સઅપમાં મોકલે છે. આવા એવિડન્સ મારી પાસે છે. હવે એ એવિડન્સ એ લોકો પાસે પણ છે, પોલીસ પાસે છે, પણ છતાં કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવતો અને એવું કહેવામાં આવે છે કે એફિસરમાંથી ફોન આવે ત્યારે બધું થાય. એ વ્યક્તિઓ જે પોલીસના સ્ટાફ છે, જે એની સાથે નોકરી કરતા હતા એ છે, એક એનો ફ્રેન્ડ છે એમ કરી, અને જે મને વાત એવી મળે છે કે કોલ લિસ્ટમાં ચાર જણાના ટોટલ નામ છે કે જેને કન્ટિન્યુ એની સાથે વધારે વાત કરી છે, પ્લસ તેને પોલીસ થ્રુ અને એના મિત્ર થ્રુ મને એવું જાણવા મળ્યું છે કે એને જેતપુરના બસ સ્ટેન્ડની અંદર એ બેઠા હતા અને એને ફોન કોઈ એક વ્યક્તિ એને જોઈ ગયો કે ભાઈ આ લોકો આ બેઠા છે, તો એ બાબતે એને ત્યાં ઝઘડો થયો અને ઝઘડા માટે એને પોલીસને પણ બોલાવી ફોને કર્યું અને મને પોલીસ થ્રુ એવું કહે છે, મેં કીધું કે ભાઈ ઝઘડો થયો તો એ બાબતે શું થયું, તો પોલીસ મને એવું કહે છે કે એને લેન્ડ ગ્રેબિંગની કોઈ ફરિયાદ કરી હતી અને એના બાબતે એને સો નંબરની બોલાવી. જો પોલીસ વિરુદ્ધ આ ગુનો દાખલ નહીં કરે ને તો ગુજરાતના ટોટલ જિલ્લામાં અમે આવેદનપત્ર દેશું, અમે ધરણા કરશું, અમે રેલીઓ કરશું, પણ જ્યાં સુધી આ દયાબેન શરીયને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખશું. વધુમાં વધુ ત્રણ વ્યક્તિઓ લાગે છે કે જેની અંદર સંડોવાય છે, પણ જો અંદર પૂરી રીતે અને ધ્યાનથી જો તપાસ કરવામાં આવે ને તો ઘણું આમાં નીકળે છે. એક અભયરાજસિંહ કરીને છે અને એક મનદીપસિંહ એવું કંઈ કરી નામ છે.